આઈડીએફસી બેંકના રિકવરી એજન્સીના સંચાલકે તેના કર્મચારી સાથે મળી લોન ધારકને ડરાવી રૂપિયાની ઉઘરાણી કરવા લોક અદાલતની બોગસ નોટિસ સોશિયલ મીડિયા પર મોકલતો હતો જેમાં ઉમરા પોલીસે રિકવરી એજન્ટ નિમેશ ઉર્ફે નિમુ બલિરામ પોલેની ધરપકડ કરી છે નિમેશ પોલે એજન્સીના સંચાલક જતીન પટેલ સાથે મળી બોગસ નોટિસ બનાવી હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે નિમેશ જતિની ઓફિસમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતો અને ટીમ લીડર હતો આ પહેલા પોલીસે આઈડીએફસી બેંકના રિકવરી એજન્સીના હેડ જતિન પટેલની ધરપકડ કરી હતી નાનપુરા ઓફિસ ચલાવતા પાર્ટ ફાઇનાન્સિયલ સર્વિસીસના હેડ જતિન ભગુ પટેલે અમરોલીમાં રહેતા ધર્મેશભાઈ વાડો દરિયાને લોક અદાલત ચોર્યાસી કાનૂની સેવા સમિતિ સુરતના નામે બોગસ નોટિસ સોશિયલ મીડિયા પર મોકલતો હતો નોટિસમાં લોનની પેનલ્ટી સાથેની બાકી રકમ ચૌદ હજાર સાતસો એકસઠ એકાણું લખી હતી એટલું જ નહીં નોટિસ મળ્યાના એક દિવસમાં બેંકની બાકી નીકળતી રકમ જમા ન કરાવશો તો સામેવાળા વિરુદ્ધ ચેક બાઉન્સ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની ચીમકી આપી હતી બોગસ નોટિસને લોન લોનધારક કોર્ટમાં પહોંચી જતા એજન્સીના સંચાલક અને કર્મીનો ભાંડો ફૂટી ગયો હતો